બરવાડા તાલુકાના નાવડા ગામ ખાતે પેટા કેનાલની નબળી કામગીરીના વિરોધમાં ખેડૂતો દ્વારા કરાયો અધિકારીઓ કોન્ટ્રાક્ટરો તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર લેખિતમાં વારંવાર રજૂઆત મામલતદારથી લઈ કલેક્ટર તેમજ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા અંતે કેનાલ પર મહિલાઓ સહિત ભેગા મળી કરાયો વિરોધ. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના નાવડા ગામ ખાતે આવેલા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાંથી પાણી પહોંચાડવા માટેની પેટા કેનાલ નંબર 1 અને 2ની કામગીરી તદ્દન નબળી થઈ છે, જે માત્ર હજુ 1.5 વર્ષ પહેલાં જ બનાવવામાં આવી હતી અને 5 મહિના પહેલાં તેમાં પહેલીવાર પાણી છોડવામાં આવ્યું હતું, જે છોડતાની સાથે જ અનેક જગ્યાઓ પરથી તૂટી ગયેલ. જ્યારે તે તૂટેલી કેનાલને થીંગડાઓ મારી ફરીથી પાણી છોડવામાં આવ્યું ત્યારે હજુ પણ તમામ જગ્યાએથી પાણી રહેસી જાય છે અને નીચે તળિયામાંથી ખેતરોમાં ફેલાય છે અને કેનાલની આસપાસના તમામ ખેતરોમાં પાણી ફેલાય છે અને પાક નિષ્ફળ જાય છે. જ્યારે કેનાલની આસપાસના દબાવેલી ધૂળ પણ ખારાશવાળી એટલે કે ખારયુક્ત હોવાથી ખેડૂતોના ખેતરોમાં ખારાશ લાગી ગઈ છે તેવા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે એન્જિનિયરોની મોટી ભૂલ પણ સામે આવી હતી કે પાણી જે દિશામાં આગળ મોકલવાનું હોય છે તેની ઉલટી દિશામાં પરત આવે છે. જ્યારે આ વિસ્તારના ખેડૂતોએ મામલતદાર કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી અનેક વખત લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં યોગ્ય નિરાકરણ ના આવતા અંતે અધિકારીઓ કર્મચારીઓ તેમજ સરકારને વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આવી આંખ ઉડીને આવતી બોગસ કામગીરી અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો અને કેનાલની કામગીરીમાં સંપૂર્ણ ભ્રષ્ટાચાર થયાનું તેમજ અહીં માત્ર 1.5 વર્ષ પહેલાં બનેલી આ કેનાલમાં 5 મહિના પહેલાં પ્રથમવાર પાણી છોડાતા જ એક સાથે આશરે 50 થી 60 જગ્યા પર તૂટી જતા ત્યાં આશરે 5 વાર રિપેરિંગ કરી થીંગડા મારવા છતાં પણ પાણી રહેસાય અને ખેડૂતોના ખેતરમાં ફેલાય છે અને પાક નિષ્ફળ જાય છે તે માટે વિરોધ નોંધાવ્યો હતો. હરેશ પટગીર સાથે વિજય ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ, બોટાદ.